हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, जेवू के आप सब जानो छो कि गुजरात सिविल जज ने एग्जाम नो नोटिफिकेशन हवे बहु ज जल्दी आवी जवानु छे। टोटल 141 जग्या छे। फ्रेंड्स, आप सबे पण तैयारी स्टार्ट करी दीधी छे। आजे आपणे वात करवाना छे मॉक टेस्ट नी। फ्रेंड्स, आप सबे घरे बैठा तैयारी स्टार्ट करी दीधी होय। जे लोको गुजरात सिविल जज नी आ प्रिलिमिनरी एग्जामिनेशन आपवाना छे એમના માટે, એમના સ્પેશિયલ માટે હું આજે મોક ટેસ્ટ સિરીઝ લઈને આવ્યો છું। ફ્રેન્ડ્સ, આ મોક ટેસ્ટ સિરીઝમાં દરેક સબ્જેક્ટમાંથી અલગ અલગ એમસીક્યુઝ હશે। આજે આપણે આ વિડીયોમાં સ્પેશિયલી વાત કરવાના છે ઇન્ડિયન એવિડન્સની કલમ નંબર 1 થી કલમ નંબર 32ની ઇમ્પોર્ટન્ટ જોગવાઈઓમાંથી એમસીક્યુઝ। તો ફ્રેન્ડ્સ, જે પણ કંઈ સેક્શન નંબર 1 થી સેક્શન નંબર 32માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે પરીક્ષાની દ્રષ્ટિએ, એવા હું એમસીક્યુઝ આજે સોલ્વ કરવાનો છું। આપને જો આના આન્સર આવડતા હોય તો મારી સાથે સાથે આન્સર કોમેન્ટમાં જરૂરથી આપતા જજો। તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ। તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું। તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ મોક ટેસ્ટ નંબર 1ની। મોક ટેસ્ટ નંબર 1 ખાસ કરીને ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં સેક્શન નંબર 1 થી 32માંથી હું લઈને આવ્યો છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ। તો ફ્રેન્ડ્સ, અહીંયા ટોટલ 25 ક્વેશ્ચન્સ છે અને ખાસ કરીને આપે એના આન્સર આપવાના છે મારી સાથે સાથે, જો આપને આવડતા હોય તો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ। સૌથી પહેલો ક્વેશ્ચન છે, લેટિન વર્ડ એવિડન્ટ નો મીનિંગ શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લેટિન વર્ડ એવિડન્ટ? તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓપ્શન્સ આપવામાં આવ્યા છે, ટુ શો ઓર ડિસ્કવર ક્લિયરલી, ટુ આસર્ટેઇન, ટુ પ્રૂવ, કે ઓલ ઓફ ધી અબોવ। તો ફ્રેન્ડ્સ, એવિડન્ટ નો એક લેટિન વર્ડ છે, એના પરથી એવિડન્સ શબ્દ આવ્યો છે। અહીંયા એવિડન્ટ શબ્દનો મીનિંગ જે છે, કંઈક ડિસ્કવર કરવું એવો પણ થાય છે, કંઈક આસર્ટેઇન કરવું એવો પણ થાય છે, પ્રૂવ કરવું એવો પણ થાય છે, ને એટલા માટે અહીંયા સાચો જવાબ શું બનશે? આપને આવડતો હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો ફ્રેન્ડ્સ। તો અહીંયા રાઈટ આન્સર વિલ બી ડી, ક્વેશ્ચન 1 રાઈટ આન્સર વિલ બી ડી। ઓકે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એટલા માટે હું વાત કરી રહ્યો છું। જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરવાનો વિડીયોને બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ। ક્વેશ્ચન નંબર 2 છે, ધી એવિડન્સ એક્ટ કેમ ઇન ટુ ઇફેક્ટ ફ્રોમ, કઈ તારીખથી ભારતીય પુરાવાનો કાયદો અમલમાં આવ્યો? ઓપ્શન હતા, 1 સપ્ટેમ્બર 1872, સપ્ટેમ્બર 1, 1972, સપ્ટેમ્બર 11, 1872, ડિસેમ્બર 15, 1872। તો ફ્રેન્ડ્સ, અમલમાં આવ્યા તારીખ પણ હું હંમેશા કહું છું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે। સાચો જવાબ અહીંયા બને છે એ, સપ્ટેમ્બર 1, 1872, 1 સપ્ટેમ્બર 1872 આ કાયદો અમલમાં આવ્યો છે ને, અગત્યનો આ પણ ક્વેશ્ચન બની જાય પરીક્ષાની દ્રષ્ટિએ। ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની સેક્શન્સ એન્ડ હાઉ મેની ચેપ્ટર્સ આર ધેર ઇન ધી એવિડન્સ એક્ટ? આ પણ હું કહું છું કે હંમેશા કોઈ પણ કાયદાને વાંચવાની શરૂઆત અનુક્રમણિકાથી કરવાની। આવો ક્વેશ્ચન પૂછાય છે, ભારતીય પુરાવાના કાયદામાં ટોટલ સેક્શન્સ કેટલી છે અને સાથે સાથે એ જ રીતે ચેપ્ટર્સ પણ કેટલા છે? ઓપ્શન અહીંયા આપવામાં આવ્યા છે, 164 સેક્શન, 11 ચેપ્ટર્સ, 167 સેક્શન, 12 ચેપ્ટર્સ, 167 સેક્શન, 13 ચેપ્ટર્સ, 167 સેક્શન્સ, 11 ચેપ્ટર્સ। તો ફ્રેન્ડ્સ, આપ સૌને આન્સર આવડતો હોય તો પ્લીઝ આન્સર આપતા રહેજો કોમેન્ટમાં। અહીંયા 3 નંબરનો સાચો જવાબ આવે છે ડી, 167 સેક્શન છે આ કાયદામાં અને 11 ચેપ્ટરો છે, 11 પ્રકરણ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન। ક્વેશ્ચન નંબર 4, ધી લો ઓફ એવિડન્સ ઇઝ બેઝિકલી, ભારતીય પુરાવાનો કાયદો બેઝિકલી કેવો છે? ઓપ્શન્સ અહીંયા હતા, એડજેક્ટિવ લો, પ્રોસિજરલ લો, સબસ્ટેન્ટિવ લો, કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો અહીંયા મિસ્ટેક કરીને આવે છે। જો ઓપ્શનમાં પ્રોસિજરલ લો ન આપ્યું હોય અને એડજેક્ટિવ લો ન આપ્યું હોય અને માત્ર ને માત્ર પ્રોસિજર લો આપ્યું હોય તો સાચો જ આન્સર પ્રોસિજર લો બનશે। અહીંયા ક્વેશ્ચન નંબર 4માં સાચો આન્સર બનશે એ, એડજેક્ટિવ લો। ફ્રેન્ડ્સ, આનું ક્લેરિટી હું આપી દઉં કે ફ્રેન્ડ્સ એડજેક્ટિવ લો બને છે, કારણ કે ના તો એવિડન્સ એક્ટ બેરલી પ્રોસિજરલ છે, ના તો એ સબસ્ટેન્ટિવ છે, સબસ્ટેન્ટિવ તો છે જ નહીં। તો અહીંયા આપ જ્યારે એસ્ટોપલનો સિદ્ધાંત વાંચશો, એસ્ટોપલનો સિદ્ધાંત વાંચવાથી એવું લાગશે કે ત્યાં કદાચ કોઈક પાર્ટીનો હક છીનવાઈ રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, આ જે છે ત્યાં સબસ્ટેન્ટિવનું મૂળ રહેલું છે ને, એટલા માટે હું આપને કહું છું કે અહીંયા જો એડજેક્ટિવ ન હોય તો પ્રોસિજરલ લખીને આવજો, પણ જો ઓપ્શનમાં એબ્જેક્ટિવ લો આપેલો છે તો રાઇટ આન્સર વિલ બી એડજેક્ટિવ લો। ક્વેશ્ચન નંબર 5, વિચ
इज नॉट द मेन प्रिंसिपल ऑफ लॉ ऑफ एविडेंस, નીચેનામાંથી કયો મુખ્ય સિદ્ધાંત નથી ભારતીય પુરાવાના કાયદાનો. ઓપ્શન્સ છે, એવિડન્સ મસ્ટ બી કન્ફાઈન્ડ ટુ ધ મેટર્સ ઇન ઇશ્યુ, હિયર સે એવિડન્સ મસ્ટ નોટ બી એડમિટેડ, હિયર સે એવિડન્સ મસ્ટ બી એડમિટેડ, ધી મસ્ટ બેસ્ટ એવિડન્સ મસ્ટ બી ગિવન ઇન ઓલ કેસીસ. તો ફ્રેન્ડ્સ, કયો સિદ્ધાંત નથી એવું પૂછવામાં આવ્યું છે. પાંચમાં સાચો જવાબ બને છે સી, હિયર સે એવિડન્સ મસ્ટ બી એડમિટેડ. તો ફ્રેન્ડ્સ, ભારતીય પુરાવાના કાયદામાં હિયર સે એવિડન્સ ક્યારેય એડમિટ થાય નહીં. ઇમ્પોર્ટન્ટ અને ખાસ યાદ રાખવા જેવું. ધેન સિક્સ, દેટ દેર આર સર્ટેન થિંગ્સ અરેન્જ ઇન અ સર્ટેન ઓર્ડર ઇન અ સર્ટેન પ્લેસ, અમુક વસ્તુ અમુક ઠેકાણે અમુક રીતે ગોઠવાયેલી છે. અને શું કહેશો? ઓપ્શન્સ આપેલું છે, ફેક્ટ, ડોક્યુમેન્ટ, ઓપિનિયન કે મોટિવ. તો ફ્રેન્ડ્સ, આપણે ફેક્ટની વ્યાખ્યા જોઈ હતી અને ત્યાં પણ મેં યાદ રાખવાનું કીધું હતું. અહીંયા સાચો જવાબ બને છે એ, આ વસ્તુ શું કહેવાય? હકીકત કહેવાય. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ધેન એવિડન્સ અંડર ધી ઇન્ડિયન એવિડન્સ એક્ટ મે મીન્સ એન્ડ ઇન્ક્લુડ, એવિડન્સની વાત છે, પુરાવો કોને કહેવાય ને એમાં કોનો સમાવેશ થશે? તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓરલ એવિડન્સ, ડોક્યુમેન્ટરી એવિડન્સ, બોથ એ એન્ડ બી, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 7 માં સાચો જવાબ બને, ઇઝી ક્વેશ્ચન છે, આવડે એવો ક્વેશ્ચન. સેક્શન નંબર 3 માંથી આ ક્વેશ્ચન છે, સાચો જવાબ આવશે અહીંયાથી સી, ઇમ્પોર્ટન્ટ. ધેન ક્વેશ્ચન નંબર 8, સમટાઈમ્સ ફેક્ટ વિચ થો નોટ ઇન ઇશ્યુ આર સો કનેક્ટેડ વિથ અ ફેક્ટ ઇન ઇશ્યુ એઝ ટુ ફોર્મ પાર્ટ ઓફ ધી સેમ ટ્રાન્ઝેક્શન, ધીસ ફેક્ટ્સ આર રેલેવન્ટ એન્ડ ઓલસો નોન બાય ધી નેમ ઓફ. ફ્રેન્ડ્સ, આ તો ટાઇટલ જ આપી દીધું છે સેક્શનનું. અહીંયાથી મેં કીધું હતું આપ સૌને, આ સિદ્ધાંત પૂછાય છે, ડોક્ટ્રાઇન ઓફ રેસ જસ્ટે. તો ફ્રેન્ડ્સ, પાર્ટ ઓફ સેમ ટ્રાન્ઝેક્શન દેખાય તો રેસ જસ્ટે સેક્શન નંબર 6 પ્રમાણે સાચો જવાબ બનશે. અહીંયા ઓપ્શન આપણને આપ્યા હતા, રેસ જસ્ટે, રેસ જુડિકેટા, રેસ ન્યુલિયસ, નન ઓફ ધી અબોવ. સાચો જવાબ આવશે એ, રેસ જસ્ટે. ક્વેશ્ચન નંબર 9, The question is whether a murder be during the course of a struggle, marks on the ground produced by the struggle at the place of occurrence is a relevant fact under which section of Evidence Act. તો મેં હું હંમેશા કહું છું કે જ્યારે પણ આપ એવિડન્સ એક્ટ કે કોઈ પણ કાયદો વાંચો તો એના ઇલસ્ટ્રેશન ખાસ યાદ રાખજો. ડાયરેક્ટલી ઇલસ્ટ્રેશનમાંથી આ પ્રશ્ન છે. અહીંયા ક્વેશ્ચન નંબર 9 નો સાચો જવાબ બને છે બી, 7 નંબરની સેક્શનમાંથી આ પ્રશ્ન છે કે અકરન્સ આવે છે. તો ફ્રેન્ડ્સ, આવું કંઈ પણ હોય ડાયરેક્ટલી ઇલસ્ટ્રેશનમાંથી ક્વેશ્ચન બનશે, અહીંયા સાચો જવાબ બને છે સેક્શન નંબર 7, બી વિલ બી રાઇટ આન્સર. નાવ ક્વેશ્ચન નંબર 10, અંડર સેક્શન 8 ઓફ ધી એવિડન્સ એક્ટ વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ રેલેવન્ટ, નીચેનામાંથી કલમ 8 મુજબ શું રેલેવન્ટ બનશે? મોટિવ, પ્રિપેરેશન, કન્ડક્ટ પ્રીવિયસ ઓર સબસિક્વન્ટ, કે ડી ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, 10માં શું આન્સર આવે? બિલકુલ સીધી વાત છે, 10માં સાચો જવાબ બનશે ડી, ઓલ ઓફ ધી અબોવ. મોટિવ પણ છે, પ્રિપેરેશન પણ હોય, કન્ડક્ટ પણ હોય, પ્રીવિયસ હોય કે સબસિક્વન્ટ હોય, કન્ડક્ટ પણ આવી જાય. ક્વેશ્ચન નંબર 11, એ ઇઝ ટ્રાઇડ ફોર ધી મર્ડર ઓફ બી બાય ધી પોઈઝન, ધી ફેક્ટ દેટ બિફોર ધી ડેથ ઓફ બી એ પ્રોક્યોર પોઈઝન સિમિલર ટુ દેટ વિચ વોઝ એડમિનિસ્ટર ટુ બી ઇઝ. આ પણ ફ્રેન્ડ્સ ઇલસ્ટ્રેશનમાંથી ક્વેશ્ચન છે. એને બી એ પોઈઝન આપ્યું છે, ખાસ કરીને બાય એ વ્યક્તિને ટ્રાયલ ચાલી રહી છે, બી એ પોઈઝન આપી દીધું છે. ધ ફેક્ટ દેટ બિફોર ધી ડેથ ઓફ બી, બીનું મૃત્યુ થયા પહેલા શું છે, એ પ્રોક્યોર પોઈઝન સિમિલર ટુ દેટ વિચ ધી એડમિનિસ્ટર ટુ બી. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે છે અગત્યની વાત છે. 11 નંબરમાં સાચો જવાબ છે, શું બનશે? આવી હકીકત રેલેવન્ટ બને. ફ્રેન્ડ્સ, અગત્યનો કોન્સેપ્ટ છે, આ પણ પ્રશ્ન આવો પણ પૂછાય છે, એ વિલ બી રાઇટ આન્સર. આ ઇરેલેવન્ટ નથી, ફેક્ટિન ઇશ્યુ નથી, સાચો જવાબ આવશે એ, રેલેવન્ટ ફેક્ટ અહીંયા સાચો જવાબ બની જાય. ક્વેશ્ચન નંબર 12, facts which are necessary to explain or introduce relevant fact of place, name, date and relationship and identity of parties are relevant under which section of the evidence act. To friends, અહીંયા question number 12 જે છે, fact necessary to explain ની વાત કરવામાં આવી છે 12 માં. સાચો જવાબ શું બનશે? 12 માં સાચો જવાબ બને છે સેક્શન નંબર 9, ફેક્ટ નેસેસરી ટુ એક્સપ્લેન પૂછ્યું હોય તો કલમ નંબર 9 સાચો જવાબ બને, એટલે અહીંયા ડી વિલ બી રાઇટ આન્સર. નાવ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 13, ધી પ્લી ઓફ એલઆઈબી ઇઝ ગવર્ન બાય વિચ સેક્શન ઓફ ધી એવિડન્સ એક્ટ. તો પ્લી ઓફ એલઆઈબી ઘણી વાર પૂછાય છે, એલઈબીની વાત હોય, એલ્સવેર કોઈ વ્યક્તિ બીજી જગ્યાએ છે, કલમ નંબર 11 એલઆઈબી છે. તો સાચો જવાબ અહીંયા બની જશે બી, બી વિલ બી રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 14 ની વાત કરું તો અંડર સેક્શન 14 ધી એક્સપ્રેશન ઓફ સ્ટેટ ઓફ માઇન્ડ, કલમ નંબર 14 મુજબ એક્સપ્રેશન આપ્યું છે કે સ્ટેટ ઓફ માઇન્ડ, તો એમાં શાનો સમાવેશ થાય? ઇન્ટેન્શન આવે, નોલેજ આવી શકે, ગુડ ફેથ આવે. તો ફ્રેન્ડ્સ, આ બધું આવી શકે, ઇન્ટેન્શન પણ હોય સ્ટેટ ઓફ માઇન્ડમાં, નોલેજ પણ હોય, ગુડ ફેથ પણ હોય. સાચો જવાબ 14 માં બનશે ડી, ઓલ ઓફ ધી અબોવ.
क्वेश्चन नंबर 15, प्रीवियस कन्विक्शन ऑफ अ पर्सन इज रेलेवेंट अंडर विच प्रोविजन, पर्टिक्युलर प्रोविजन कही सके ज्यां प्रीवियस कन्विक्शन अगाउ सजा थई छे रेलेवेंट बन से। 15 मां साचो जवाब बने छे बी, सेक्शन नंबर 14 नो एक्सप्लेनेशन नंबर 2 जे छे ये आपणने एवुं जणावे छे के प्रीवियस अगाउ जो सजा थई छे कोई व्यक्ति ने तो ए रेलेवेंट गणाशे। 16 ની વાત કરું તો એડમિશન ની વ્યાખ્યા ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં છે, એડમિશન ઇઝ ડિફાઇન્ડ અંડર ધીસ સેક્શન ઓફ ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, તો 17, 18, 19 કે 20। તો ફ્રેન્ડ્સ આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ, ભારતીય પુરાવાના કાયદામાં માત્ર ને માત્ર એક જ વ્યાખ્યા આપવામાં આવી છે, તે છે એડમિશન ની, અને એડમિશન ની વ્યાખ્યા કલમ નંબર 17 માં છે, સાચો જવાબ આવશે એ સેક્શન નંબર 17। ક્વેશ્ચન નંબર 17, admissions can be made by a party to the suit or proceeding, an agent authorized by the party, a party suing or sued in representative character, ke d all of the above। to when 17 ma darek vyakti je chhe admission kari shake, ahiya je pan kai apela chhe sacho jawab aavshe d all of the above। question number 18, the question is whether a horse sold by a to b is sound, evo prashna hoy ke a naam ni vyakti e b ne ghodo vechyo chhe e sound chhe। A says to B, go and ask C, A नामनी व्यक्ति आयुने एम गे, के जाओ C ने पूछी लो, C ने बदूच खबर छे। C statement is, सु बनी जाए, तो friends, section number 20 याद करो, directly illustration माथी प्रश्न छे, साचो जवाब आवशे A, admission बनी जाए, C आयुने जे पण कहीं बोले, A, admission बनी जाए। 19, section number 23 of Evidence Act is not applicable to, कलम नंबर 23 नीचे नामाथी कौन ने applicable नहीं था, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, 23 ની વાત છે, કોને એપ્લિકેબલ નહીં થાય, સિવિલ કેસીસ, ક્રિમિનલ કેસીસ, સર્ટેન ઇન્સ્ટન્સીસ અંડર સેક્શન 126 ઓફ એવિડન્સ એક્ટ, બોથ બી એન્ડ સી। તો ફ્રેન્ડ્સ 19 ની વાત કરું તો 19 માં સાચો જવાબ બને છે ડી, બોથ બી એન્ડ સી, ક્રિમિનલ કેસીસ ને પણ લાગુ નહીં પડે અને એ જ રીતે એવિડન્સ એક્ટ ની કલમ 126 ને પણ લાગુ નહીં પડે, સાચો જવાબ બની જશે ડી, બોથ બી એન્ડ સી વિલ બી કરેક્ટ આન્સર। 20, no confession made to a police officer shall be proved as against the person accused of any offense, in which section of evidence act of this concept is given, ki koi pan confession jo koi police adhikari rubru aapvama aavyu chhe kabulat, to friends evu kevu chhe ke e je kabulat chhe sabit nahi kari shakay, aa particular bhartiya puravana kayda ni kai kalam ma chhe, 20 ni vat hoy sacho jawab aavshe c, 25 number apanne aavu kya chhe yaad rakhi levano। to 21, which of the following section of Indian Evidence Act 1872 makes confession of co-accused admissible, so friends co-accused admissible बने यो confession नी particular जोगवाई भारतीय पुरावाना कायदा नी कई कलम मार सर, तो 21 नी बात करूँ तो साचो जवाब से ये 30 नंबर नी section particular आवी जोगवाई करे सर। 22, which of the statement is true, admission of a party is conclusive proof, is irrelevant, may operate as estoppel, has no probative value, तो friends जो कोई admission करे से party तो सुए conclusive बनी जाए, irrelevant बने, operate करे estoppel तरीके के पछी कोई probative any value नथी, तो friends सही यहाँ 31 section माथी आ question छे, साचो जवाब बने छे C, may operate as estoppel, estoppel तरीके कार्य करे, प्रतिरोध तरीके कार्य करे, ना थी विशेष कई नहीं। 22, 23 नी बात करूं, the dying declaration is admissible only in criminal proceeding, only in civil proceeding, in civil as well as criminal proceeding, in criminal proceeding only and not in civil proceeding, to friends je dying declaration ni vaat chhe marnonmukh nivedan je chhe e admissible kai proceedings ma bane, to friends yaad rakhvanu 32 section number ma thi 32(1) ma thi particular a question chhe, sacho jawab banse c, in civil as well as criminal proceeding aa banne ma je chhe lagu pade। 24, सेक्शन नंबर 32 ऑफ इंडियन एविडेंस एक्ट डज नॉट स्पीक टू विच ऑफ द फॉलोइंग काइंड ऑफ पर्सन, 32 सेक्शन जे छे 32 नंबर नी कलम नीचे नामाथी कया व्यक्तियों नी वात नथी करती, ऑप्शंस आर पर्सन्स हु इज डेड, पर्सन हु कैन नॉट बी फाउंड, पर्सन हु इज अनविलिंग टू गिव एविडेंस, पर्सन हु हैज बिकम इनकेपेबल ऑफ गिविंग एविडेंस। तो फ्रेंड्स बात करू 32 नी तो हु इज डेड ए तो बात करे छे, कैन नॉट बी फाउंड ए पण बोले छे, has become incapable of giving evidence तो ए पण छे, तो सु नथी, person who is unwilling to give evidence, साचो जवाब आवशे C, most important। आज नो last question छे जेनो answer आप सौ मने comment box मां आपवानो छे, जे students आज अमारी channel पर नवा हो please subscribe करी लेजो अने साथे साथे video ने like करी देजो, आवाज video आपनी तैयारी माटे हूँ लावतो रहीश friends, बस आपे like करी देवानुं छे, share करवानुं छे अने साथे साथे question ना answer आपता रहेवानुं छे। હવે શું કરવાનું, આપ સૌએ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની અને આવા ટેસ્ટ આપવાના મારી સાથે અહીંયા વિડીયોમાંથી,
तो फ्रेंड्स बहुत इंपॉर्टेंट कॉन्सेप्ट है। 25, विच ऑफ द फॉलोइंग इज करेक्ट इन रिस्पेक्ट ऑफ डिटरमाइनिंग द डेट ऑफ अ बर्थ ऑफ ए, ए नामनी व्यक्ति नो जन्म थयो छे एनी डेट माटे नीचे नामथी कयुं साचुं छे समझो। ऑप्शन्स छे ए लेटर फ्रॉम ए दिस इज फादर टू अ फ्रेंड अनाउंसिंग द बर्थ ऑफ ए इज अ रेलेवेंट फैक्ट, बी ए लेटर फ्रॉम ए डिसीज्ड फादर टू अ फ्रेंड अनाउंसिंग द बर्थ ऑफ ए इज नॉट अ रेलेवेंट फैक्ट, A letter from A's deceased father to a friend announcing the birth of A is not admissible in evidence. D, none of the above. So friends, આ ક્વેશ્ચનનો આન્સર આપે મને કોમેન્ટ કરીને આપવાનો છે, જેનો પણ સાચો આન્સર હશે એની કોમેન્ટને હું પિન કરી દઈશ। અને ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટલી આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, આવા જ વિડીયો ટેસ્ટ ટાઈપના હું આપની તૈયારી માટે લાવતો રહીશ, જે આપની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં આપ સૌને બહુ જ મદદરૂપ થશે। तो फ्रेंड्स आई होप सो आज ना वीडियो आप सबने सारो लागो हे, लाइक जरूर थी करी देजो, चैनल पर जे पण कोई स्टूडेंट नवा हो प्लीज चैनल ने सब्सक्राइब करी देजो। फ्रेंड्स आवाज नवा वीडियो साथे फरीथी बहुत जल्दी मळीशु, त्यां सुधी जोता रहो हमारी चैनल रियल एजुकेशन कैच इट। खूब खूब धन्यवाद, खूब खूब आभार।